બેજામાં તાલુકા પોલીસ સ્ટેશન સામેથી જ દિન દહાડે બાઇકની ઉઠાંતરે થઈ હોવાની ઘટના સામે આવી છે, જે મામલે ડીસા શહેર ઉત્તર પોલીસે નવા બસ સ્ટેન્ડના સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરની તપાસ શરૂ કરી છે. ડીસા શહેરમાં દિન દહાડે ભચક વિસ્તારમાંથી એક ગઠિયો બાઇકની ચોરી કરી ગયો છે, જેમાં બોપાનગર વિસ્તારમાં રહેતા જામતા રામ હરિરામજી માળીની નવા બસ સ્ટેન્ડ પાસે સુંધા સેલ્સ મોબાઈલની દુકાન આવેલી છે, જેઓ રાબેતા મુજબ પોતાની દુકાને પહોંચી દુકાનની દિવાલની બાજુમાં બાઇક પાર્ક કરી મોબાઈલની દુકાન ઉપર વેપાર કરે છે. તે દરમિયાન તેઓએ પોતાની દુકાનની બાજુમાં બાઇક પાર્ક કરી મોબાઈલની દુકાનમાં બેઠા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો યુવક આવી તેમના બાઇકને ઉઠાંતરી કરી રફુ ચક્કર થઈ ગયો હતો. મોડી સાંજ જ્યારે તેઓ ઘરે જવા નીકળ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાઇક દેખાવું ન હતું, જેથી તેમણે તરત જ પોલીસને જાણ કરી. નવા બસ સ્ટેન્ડમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, અને જોકે બસ સ્ટેન્ડમાં દેખરેખના અભાવે સીસીટીવી કેમેરાની ગુણવત્તા સારી ન હોવાને કારણે બાઇક ચોરી કરનાર યુવકનો સ્પષ્ટ ચહેરો જોઈ શકાયો નથી. બનાવને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસે જામતા રામ માળીની ફરિયાદને આધારે બાઇક ચોરીની તપાસ શરૂ કરી છે.